દેશભરના સ્વચ્છ શહેરોમાં બીજો નંબર હાંસલ કરનાર સુરત શહેરના પૂર્ણા વિસ્તારની શાંતિનિકેતન સોસાયટીમાં છેલ્લા 4 દિવસથી ડોર ટુ ડોર ગાબેજની ગાડીઓ કચરો ઉપાડવા માટે નથી આવતા, જેને કારણે પાલિકા સામે રોષે ભરેલા રહીશોએ સોસાયટીની બહાર જાહેરમાં કચરો ઠાલવી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. પૂણા ગામ ખાતે આવેલી શાંતિનિકેતન સોસાયટીના સ્થાનિકોના જણાવ્યા મુજબ છેલ્લા 4 દિવસથી ડોર ટુ ડોર ગાબેજની ગાડીઓ સોસાયટીમાં ન આવતા કચરાનો ઢગલો થઈ ગયો છે. આ મુદ્દે મહાનગરપાલિકામાં ફરિયાદ કરાય તો સામેથી ગાબેજની ગાડી રિપેરિંગમાં હોવાનું કારણ આપવામાં આવતું હતું. પાલિકાના અધિકારીને જાણ કરવા છતાં ડોર ટુ ડોર ગાબેજની ગાડીઓ કચરો લેવા જ નહોતી આવતી. કામગીરીથી કંટાળીને રવિવારે સોસાયટીના રહીશો એકત્રિત થઈ ગયા અને ગેટ બહાર જ કચરો નાખી પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો. વિરોધ કરાતા જ પાલિકાની ટીમ દોડતી થઈ ગઈ અને 2 કલાકની અંદર ડોર ટુ ડોરની ગાડીઓ આ સોસાયટીમાં પહોંચી ગઈ. રસ્તા પર ફેંકી દેવાયેલો કચરો પણ ઉપાડી લેવાયો. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત.